વડોદરા શહેરમાં સર્જાયેલી પૂરની પરિસ્થિતિ માટે શહેરના શાસકો જવાબદાર હોવાની એક ઘટના સામે આવી છે. વડોદરાના ભયાનક પૂર માટે શાસકો જવાબદાર હોવાનો મજબૂત પુરાવો સામે આવ્યો છે. આ પુરાવો રજૂ કરનાર બીજા કોઈ જ નહીં પણ શહેર ભાજપા સાથે સંકળાયેલા નીરવના સ્વર્ગસ્થ પિતાજી છે. તેમણે આ અહેવાલ વર્ષ 2014માં રજૂ કર્યો હતો પણ કોઈએ ધ્યાનમાં જ ન લીધું હોવાની વાત છે. 10 વર્ષ પહેલા શહેરના આ નિષ્ણાંતે પાલિકાને રિપોર્ટ આપ્યો હતો અને આજવા સરોવરનું પાણી સરળતા શહેરમાં આવ્યા વગર નીકળી જાય તે માટેનો પ્લાન આપ્યો હતો. જો કે રિપોર્ટનો અમલ થયો હોત તો વડોદરામાં પૂર આવતું નહીં. વડોદરા શહેર અત્યારે પૂરની ભયાનકતા અને તેને લીધે થયેલી તારાજીમાંથી બહાર આવતાના પ્રયત્નો કરી રહ્યું છે. શહેરને ડૂબાડી દેનારા પૂર માટે અનેક પરિબળો જવાબદાર છે પણ મુખ્ય જવાબદારી એ સત્તાધીશોની છે, જેમની બેદરકારીને કારણે વડોદરા શહેર વિશ્વામિત્રી નદીના ભયાનક પૂરમાં તારાજ થયું. જો કે શહેરને ચલાવનારાઓ જો 10 વર્ષ પહેલા જ ચેતી ગયા હોત તો આજે વડોદરાવાસીઓને પૂરમાં ડૂબવાનો વારો ન આવ્યો હોત. મારા ફાધર પહેલેથી એગ્રીકલ્ચર સાથે જોડાયેલા છે. ગુજરાત સરકારમાં પણ પાણીની અંદર એમણે ખૂબ કામ કર્યા છે જમીન વિકાસમાં. અમારું ઘર વિશ્વામિત્રીથી 300 મીટરની નજીક જ આવેલું છે. અમારા ત્યાં જ્યારે પણ પૂર આવ્યા છે 2005, 2009, 2014 એના બધા ડેટા એમણે રાખેલા હતા કે ભાઈ 2009માં અમારા ત્યાં 8 ઇંચ પાણી હતું પાર્કિંગમાં નીચે, 2014માં અમારા ત્યાં 2 ફૂટ હતું, 2019માં આ વખતે 3 ફૂટ હતું. મારા ફાધર 2016માં એક્સપાયર થઈ ગયા હતા. એ જ્યારે 2014માં અમારા ત્યાં મેક્સિમમ 2 ફૂટ પાણી આવ્યું હતું ત્યારે એમણે એક PDF તૈયાર કરી હતી કે જેમાં વડોદરામાં રાજવી પરિવાર તરફથી આપણા જે તળાવો મળેલા છે એની જાળવણી કરવી, પ્લસ આજવાના પાણીને એક ડાયવર્સિફિકેશન આપો, તંત્ર જ્યાં નક્કી કરે ત્યાં મહી નદીમાં કે બીજું એ લોકો ડાયવર્સિફિકેશન આપે કે જેથી પાણી વડોદરાની અંદર આવીને પ્રસરે છે એ પાણી ઓછું પ્રસરતું થાય. બીજું કે આજવાની સપાટી જ્યારે 212 આવે છે ત્યારે આજવાની પણ એક કેપેસિટી છે કે ભાઈ 212 ઉપર એને પાણીને આપણે રિલીઝ કરવું જ પડે, કારણ કે આજવાના પાડા પર એની અસર થાય છે. એટલે એ પાણી વડોદરામાં ન આવતા પહેલાં કદાચ જો બીજી કોઈ જગ્યાએ ડાયવર્ટ કરવામાં આવે તો વડોદરાને પૂરની આપણે જે પરિસ્થિતિથી બચાવી શકીએ છીએ. 2014માં એમણે આ PDF મને ખ્યાલ છે ત્યાં સુધી તંત્રમાં આપેલી છે અને જો તંત્રના આધારે કામ થયું હોત હમણાં તો લગભગ હમણાં પૂરની આવી પરિસ્થિતિ ન આવી હોત. પણ હજી પણ આપણી પાસે સમય છે. આ 2024 એ આપણી માટે એક એવો પોઈન્ટ છે કે આપણે હવે આ ઇમ્પ્લિમેન્ટેશન લાવવું જોઈએ. અગર તંત્ર એવું કહેતું હોય કે એ લોકો જે નક્કી કરે કે મહી નદી કે એ લોકોને બીજું કંઈ ઓપ્શન મળ્યો, પણ પાણીને ડાયવર્સિફિકેશન આપવું પડશે, કારણ કે વિશ્વામિત્રી પર આપણે લોડ આપીએ છીએ. વિશ્વામિત્રીમાં પણ આજુબાજુના વડોદરાનો કચરો મળ એમાં જાય છે અને આપણા શહેરની પણ વસ્તી વધતી જાય છે. એટલે વિશ્વામિત્રીનું ડાયવર્સિફિકેશનને અલગથી ઉપયોગ કરીને બીજું ડાયવર્સિફિકેશન આપણે આપવું પડશે. એ લોજિક એટલા માટે હતા કે પોતે એ એગ્રીકલ્ચર એન્જિનિયર હતા, પાણીના એમણે બહુ જ કામ કર્યા છે. સૌરાષ્ટ્રમાં બી જે નાના નાના ચેકડેમ બન્યા છે, વોટર હાર્વેસ્ટિંગના પણ એમણે બહુ કામ કરેલા છે. એના લીધે એમને ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયામાંથી એમને ઘણા બધા એવોર્ડ બી મળેલા છે. એમને PhD ઓનરરી ડિગ્રી પણ એની હિસાબે આપી છે ગુજરાત ગવર્નરે. એટલે એમને પાણીનું નોલેજ છે કે આની ભયંકરતા શું છે, જેટલું પાણીને બચાવીશું એ પણ સારું છે અને પાણીની વધારે પૂરની પરિસ્થિતિ આવશે તો બી ભયંકરતા શું છે. મુખ્ય એમને એ જ કહ્યું હતું કે આજવામાંથી એક અલગ કેનલ બનાવીને આપણે મહી નદીમાં પાસ કરીએ, કારણ કે મહી નદી એવી છે કે એ દર વર્ષે નથી ઉભરાતી. એ જ્યારે કડાણામાંથી પાણી આવે છે એ લગભગ 5-6 વર્ષે 7 વર્ષે એકવાર એવું થાય છે કે મહી નદી બંને બાજુ ફૂલ વહેતી હોય છે. પણ જે સમયે મહી નદીમાં પાણી ન હોય અને આજવા 212-213 જતું રહેતું હોય તો પહેલાં મહી નદીમાં ડાયવર્ટ કરીએ પાણી અને ત્યાર પછી આપણે વડોદરા વિશ્વામિત્રીમાં આપીએ. અને આજવા સરોવરમાં પણ 212-210 પાણી અમુકવાર મેન્ટેન કરવું એટલા માટે પડે છે કારણ કે વડોદરાવાસીઓને પાણી ત્યાંથી મળે છે. હવે આપણી પાસે સરદાર કેનાલમાંથી પણ પાણી એમાં જાય છે અને મહી નદીમાંથી પણ આપણે વડોદરામાં પાણી લઈએ છીએ. એટલે એ આપણે બચાવી શકીએ છીએ. પ્લસ 90% હવે વેધર એક્યુરસી પણ આવી ગઈ છે કે આજે અઠવાડિયે 10 દિવસ પછી શું વરસાદ પડવાનો છે એ હવે 90% સુધીની એક્યુરસી આપણી પાસે મળે છે. એ જ્યારે 210-211 આજવા હોય અને વેધર એક્યુરસી બતાવતું હોય કે ભાઈ હવે 3 દિવસ પછી પુષ્કળ વરસાદ પડવાનો છે એ ટાઈમે પણ આપણે થોડું ઘણું પાણી ડાયવર્ટ કરી શકીએ છીએ. 2005માં જ્યારે પાણી આવ્યું હતું ત્યારે 8 ઇંચ હતું મારા ઘરમાં પાણી. 2014માં 2 ફૂટ હતું. એટલે એમને 2009માં પણ પાણી આવ્યું હતું 1 ફૂટ હતું. એટલે જ્યારે વિશ્વામિત્રીની એક સપાટી છે કે ભાઈ હવે 33-34-35 ફૂટે એ ભયંકર થઈ જાય છે. એ થયા પછી પણ જ્યારે અમારા ત્યાં 2014માં 2 ફૂટ હતું, આજે અમારા ત્યાં એ જ વિશ્વામિત્રી 6.5-5 ફૂટે આવી ગઈ છે ઘરોમાં. એટલે પાણીનું એટલી જ પરિસ્થિતિ છે પાણીની, તેમ છતાં પાણી વધારે શહેર તરફ આવી રહ્યા છે.
આ એક એક ટ્રિગર પોઈન્ટ છે આપણો. બસ એ જ એક જ વિનંતી છે કે આજવામાંથી એક પાણીનું ડાયવર્સિફિકેશન આપો. કદાચ આપણી અમુક કંઈ ભૂલ થતી હોય કે ભાઈ ડાયવર્સિફિકેશન તરત આપી દે આપણે એ વાત કરતો, પણ એ લોકોને વધારે ડેટા એ લોકો પાસે હોય, એક્યુરેસ ડેટા હોય એક સરકાર પાસે કે ભાઈ એને કઈ રીતે પાણીને વાળી શકે. જ્યારે મહી નદી આપણાથી નજીક છે, આજવા સરોવરથી, પ્રતાપ સરોવરથી પણ એક મિની નદી છે, ત્યાંથી આપણે બાયપાસ કરી શકીએ છીએ. જ્યારે મહી નદીમાં પાણી ઓછું હોય ત્યારે જો અહીંયા ભયંકર વરસાદ પડે આજવાની ઉપર, પ્રતાપમાં, વડોદરામાં, તો આપણે આજવાનું પાણી તો આપણે એટલીસ્ટ ડાયવર્ટ કરી શકીએ છીએ. એ આમાં મુખ્ય વસ્તુ છે. આ પીડીએફ જે છે એ આજવા સરોવરના પાણીને ડાયવર્ટ કરવા માટેની છે, એટલે હું તમને હમણાં એ જ કહી શકીશ કે આજવાના પાણીને આપણે ડાયવર્ટ કરીશું તો વડોદરાની પરિસ્થિતિ આટલી બધી ગંભીર ન થઈ છે. એના કોર્પોરેશને રિપોર્ટ આપેલો હતો એ મને 100% ખાતરી છે, એમણે રિપોર્ટ આપ્યો હતો. પણ જો હવે તો થયું હોત, તમારે ડાયવર્સિફિકેશન બની ગયું હોત, એટલે હવે આની અંદર હવે બને તો ભવિષ્યમાં આટલી હોનારત ન સર્જાય એનું આપણે ધ્યાન રાખીએ તો એ ઘણી સારી બાબત છે. લોકોને ખૂબ નુકસાન થયું છે, લોકોને ખૂબ નુકસાન થયું. જે આ વખતે સોસાયટીઓમાં જે લોકોએ નહોતું વિચાર્યું, નહોતું ધાર્યું, એવા એરિયામાં પણ પાણી જતા રહ્યા છે. પહેલાં જ્યારે અમારા સોસાયટીની વાત કરીએ, અમારા લેવલની, ત્યારે અમે લોકો એવું વિચારતા કે ભાઈ 1-1.5 ફૂટ પાણી આવશે તો દરેક લોકો પોતાના સોફા, ફ્રીજ, ટીવી બધું પ્લેટફોર્મ પર મૂકી દેતા હતા વોશિંગ મશીન. આ વખતે લોકોએ પ્લેટફોર્મ પર મૂક્યું, તેમ છતાં પાણી 5.5-6 ફૂટ આવી ગયું, એટલે કોઈને અંદાજો જ નહોતો. એટલે આ પાણી દિવસે દિવસે વધશે. એટલે હવે આપણી પાસે એક એવો આ ટ્રિગર પોઈન્ટ છે કે આપણે ચેતીને અને કોઈપણ સારો ઉપાય ડાયવર્સિફિકેશનનો આપવો જોઈશે નહીં ચેતો તો હજી આનાથી ખરાબ પરિસ્થિતિ આવશે. અને 2024માં જે થયું છે, મારા ફાધરે 2014ની બુકમાં લખ્યું જ છે કે જો નહીં થાય તો આ થશે, એની ભવિષ્યનું આયોજન માટે જ એમણે લખેલું હતું. એટલે હવે તો આપણે ચેતી જવું પડશે. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે લોકમત ન્યૂઝને યુટ્યુબ ઉપર સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકોન દબાવો અને અમારી સાથે જોડાયેલ રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર.